नमस्कार दर्शक मित्रों, हूँ डॉक्टर झलक पटेल, गायनेकोलॉजिस्ट और इनफर्टिलिटी निशांत डॉक्टर, इंदिरा आईवीएफ મહેસાણા સેન્ટરમાં સેન્ટર હેડ તરીકે કાર્યરત છું. આજે હું તમારી પાસે એક એવો ટોપિક લાવી છું કે જેની ઘણા બધાને મગજમાં એવા પ્રશ્ન થતા હોય છે કે આઈવીએફમાં એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે કે ઈટી કર્યા પછી બેઝિક આપણે શું તકેદારી આપણે રાખવી જોઈએ. તો નંબર વન, મેડિસિન્સ એટલે કે એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા પછી આપણને જે ડૉક્ટર તરફથી આપણે જે મેડિસિન્સ આપવામાં આવેલી હોય છે, જે મેઇન આપણે પ્રોજેસ્ટ્રોન હોય છે કે જે આપણે પ્રેગ્નન્સીમાં આપણને સપોર્ટ કરતી હોય છે, તો એ જે દવાઓ છે એ આપણે ડૉક્ટરની સલાહ મુજબ સમયસર આપણે યોગ્ય ડોઝ આપણે લેવો જોઈએ. નંબર ટુ, ડાયટ એટલે કે ખાવા પીવામાં આપણે શું તકેદારી રાખવી જોઈએ, તો કે ઘરે બનાવેલો આપણે શુદ્ધ અને સાત્વિક આહાર લેવો જોઈએ, બહારનું જંક ફૂડ, તીખું, તળેલો એવો આહાર આપણે ન લેવો જોઈએ. ડાયટમાં આપણે પ્રોટીનયુક્ત આહાર, ફાઇબરયુક્ત આહાર આપણે લેવો જોઈએ. તથા નંબર ત્રણ પર આવે છે કે ટ્રાવેલિંગ, તો કે ઘણા બધાને એવું છે કે આપણે ટ્રાવેલિંગ શું એમ્બ્રિયો ટ્રાન્સફર પછી કરવું જોઈએ કે ના કરવું જોઈએ, તો આપણે જરૂરિયાત મુજબનું આપણે શોર્ટ ડિસ્ટન્સનું જે પણ આપણે ટ્રાવેલિંગ હોય છે આપણે ટ્રાવેલિંગ કરી શકાય, અનનેસેસરી આપણે ટ્રાવેલિંગ કરવાની જરૂર હોતી નથી. આલ્કોહોલ તથા ટોબેકોનું જે સેવન કરતા હોય છે ત્યારે આલ્કોહોલ અને ટોબેકોનું સેવન ના કરવું જોઈએ. સેક્સ્યુઅલ એક્ટિવિટી આપણે એવોઇડ કરવી જોઈએ, સાથે સાથે આપણે સ્ટ્રેસ ફ્રી અને યોગા અને પ્રાણાયામ સાથે પોઝિટિવ વાઇબ્સ સાથે પણ આપણે આપણી પ્રેગ્નન્સી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આના સાથે એક ઘણો એક મહત્વનો એક મુદ્દો હું તમને કહેવા માગું છું કે રેસ્ટ, કે ઘણા બધાને એવું હોય છે કે જો એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા પછી આપણે સંપૂર્ણ બેડ રેસ્ટ કરવો પડે, તો બેડ રેસ્ટ એઝ સચ કરવાની કોઈ જરૂર નથી. તમે રૂટીન તમારું હરો ફરો ઘરકામ પણ કરી શકો છો, ઇવન તમે જોબ કરતા હોય તો તમારી જોબ પ્રોફાઇલ પ્રમાણે પણ તમે તમારી હેલ્ધી અને એક તંદુરસ્ત પ્રેગ્નન્સી તમે પ્રાપ્ત કરી શકો છો. થેન્ક યુ.